આ બધા કાઉન્ટર જોઈને તમને એવું લાગતું હશે કે આપણે કંઈક ગુજરાતની અંદર આવેલા છે. ના, આપણે આ દુબઈની અંદર ગુજરાતી જમવાનું અનલિમિટેડ કોન્સેપ્ટમાં મળતું હોય છે. આપણી ચટણી આવી જાય, સલાડ આવી જાય, ભૂંગળા આવી જાય, સાથે સાથે તો ભાઈ અહીંયા કેરીનો રસ પણ તમને અહીંયા મળી જતો હોય છે. વાહ, તમને જોઈને અચંબો લાગે છે ને. હજી તો ઘણી બધી વાનગીઓ છે, જેમ કે આપણા વ્હાઈટ ઢોકળા છે, પુલાવ છે, આપણે નોર્મલ રાઈસ છે, અહીંયા ઊંધિયું પણ મળી જાય બારે માસ, બને બટેકાનું શાક, કઢી, દાળ, ભાત, તમને જે વસ્તુ જોતું હોય એ બધી જ વસ્તુ અનલિમિટેડ મળે. ચલો આખો વિડીયો જોઈ લઈએ હવે આપણે. હેલો ફેસબુક ફેમિલી, કેમ છો? હું છું આપનો હોસ્ટ વાની વને, અને આપણે ખાસ દુબઈની સફરની અંદર આવ્યા છે. અને જેને મીના બજારની અંદર ખરીદી કર્યા બાદ જેને બપોરના ટાઈમે અથવા રાતના ટાઈમે તમારા જમવાનું થતું હોય, તો બપોરે સૌથી બેસ્ટ ઓપ્શન રહેતો હોય છે મીના બજારમાં. કોઈ પણ તમે ગુજરાતી દુકાનમાં જશો ને, એટલે એક જ વસ્તુ કહે છે કે ભાવનામાં જતા રહો, તમને ગુજરાતી સારામાં સારું અનલિમિટેડ તમને મળી જશે. તો પહેલાં તો શોપની અંદર આવતા પહેલાં તો તમને છે ને આપણે ગુજરાતી મીઠાઈઓ તમને જોવા મળશે. આપણા ખમણ મળી જાય, જલેબી, પાપડી, સેવ, બધું જ મળી જતું હોય. આપણે હવે પેલું અનલિમિટેડ જે કોન્સેપ્ટ છે એ અહીંયા અવેલેબલ છે, અને પ્યોર વેજ. પહેલી વાત તો એક જ, ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ બુફે રાખ્યું છે. ગુજરાતી સ્ટાઇલ, ઓકે. અને આપણે કેટલા ધીરામમાં આપણે મળાઈ રહ્યું છે? આજે છુટ્ટીનો દિવસ હોય ને, સ્પેશિયલ મેનુ હોય છે, 21 દિરામ જોઈએ છે આજે. 21 દિરામ, ઓકે. એટલે 21 દિરામ એટલે આપણે ઇન્ડિયન કરન્સીમાં એનો ગુણ્યા 23 કરી દેવાના આપણે. બરાબર છે. એટલે આપણે અમુક લોકોને 21 કે અહીંયા 21 રૂપિયા કે 23 રૂપિયા કેવી રીતે થઈ શકતું હોય એમ. બરાબર, હા, ઓકે. તો હવે આપણે કદાચ ઉપર છે ને, ઓકે. તો ચલો હવે આનો ટાઈમિંગ શું હોય તો હોય છે મીના બજારની અંદર? આપણે આપણે લંચનો ટાઈમિંગ 11:30 થી 3 રાખીએ છીએ, ઓકે. અને ડિનર ટાઈમ હોય છે 7:30. ડિનરમાં શું શું મળતું હોય છે ખાસ તો? એ ડિનરમાં સેમ વેરાયટી જ હોય છે, પણ મેનુ ચેન્જ થાય થોડું. પંજાબી સ્ટાઇલ એકાદ પનીરની ભાજી ને એવું રાખી દઈએ. અચ્છા, બંગાળી મીઠાઈ ને એવું, એટલે વેરાયટી સવારે પણ અલગ હોય, સાંજે પણ અલગ હોય, સાંજે પણ અલગ આખો ટાઈમ મળશે. અરે વાહ, શું વાત છે. તો ચલો હવે આપણે ઉપર જઈએ અને તમને જે અનલિમિટેડ બુફે છે એ તમને બતાવીશું. હવે આપણે ઉપર આવી ગયા છે. અહીંયા પહેલાં જ આપણે જોતા એવું લાગે છે કે ગુજરાતની અંદર જ છીએ, કેમ જો આપણે ડુંગળી, મરચાં અને બધું જે અથાણું મળી જાય, ગ્રીન ચટણી મળી જાય, ભૂંગળા મળી જાય, છોકરાઓને શું ગમે તો ભૂંગળા મળી જાય. અને આપણે આ કેરીનો રસ છે, કેરીનો રસ જ છે ને આપણે, કેરીનો રસ છે. પછી આપણા વ્હાઈટ ઢોકળા, સૂજી ઢોકળા, સૂજી ઢોકળા છે. અરે વાહ, ઢોકળા છે, ઓકે. આ આપણે વેજ પુલાવ છે, હા હા, પ્લેન રાઈસ, ઊંધિયું, ઊંધિયું, ગુજરાતી ઊંધિયું. દુબઈમાં જેવો સ્વાદ મળશે ખરા? હા હા, દુબઈમાં જ મળશે. અરે વાહ, ભાવનામાં સ્પેશિયલી મળશે. અચ્છા, 12 માસ મળે આપણે, 12 માસ. એટલે સન્ડેના ટાઈમમાં સ્પેશિયલ મેનુ બને, સન્ડે, એવરી સન્ડે ઊંધિયું ફિક્સ. ક્યા વાત હૈ. એટલે મને આમે 15 દિવસથી ગુજરાતી ખાવાનું આમ હરકું નથી મજાઈ. એટલે મને એવું લાગે છે કે મીના બજારમાં આ ભાવનાની અંદર સૌથી બેસ્ટ મજા આવશે. ક્યા વાત હૈ. તો ચલો આપણે આ રહ્યું બટેકા વટાણાનું શાક, ઓકે. આનું છોલે, ઓકે. પછી આપણી દાળ, ગુજરાતી દાળ છે બરાબર. એટલે આપણે ખાટી મીઠી બનાવીએ છીએ ને આપણે, ઓકે. અને આપણી કઢી, ક્યા વાત. એટલે બે ઓપ્શન છે, તમને જે વસ્તુઓ તમને પસંદ આવે એ રીતે. બરાબર. તો અહીંયા આમ ટોટલ અત્યારે કેટલા ધીરામ છે આપણે અહીંયા? 17 દિરામની જે નોર્મલ હોતી હોય છે. અને આપણે અત્યારે સ્પેશિયલ મેનુ બનાવ્યું હોય, સ્પેશિયલ મેનુ બનાવ્યું હોય ત્યારે 21 દિરામ હોય. 21 દિરામ, ઓકે. બરાબર. તો આ બધું જ વસ્તુ અનલિમિટેડ? અરે વાહ, શું વાત છે. દુબઈની અંદર પણ આપણું ગુજરાતી જમવાનું મળી જતું હોય છે. અને જ્યારે પણ કદાચ ટૂર કરવા 5 દિવસ કે 6 દિવસ આવો ને, એટલે ટૂર ગાઈડ છે ને તમને છેલ્લા દિવસે તો અહીંયા ફરાવવા માટે, શોપિંગ કરવા માટે ચોકલેટ છે, ગોલ્ડ છે, એના લેવા માટે અહીંયા મીના બજાર જ તમારે આવવું પડે. અને બપોરના ટાઈમની અંદર છે ને સૌથી વધારે લંચ મારા ખ્યાલથી કોઈ જગ્યાએ આપણે ઇન્ક્લુડ નથી હોતું. તો આ જગ્યા ઉપર તમે મીના બજાર સર્ચ કરશો ને અને અહીંયા ભાવના સર્ચ કરશો, એટલે તમને પ્રોપર આ જગ્યાએ તમને જમવા મળી જશે. અને ખૂબ જ સારું છે. અને તમે રેગ્યુલર દિવસમાં આવશો તો 17 દિરામ છે, અને તમે સ્પેશિયલ દિવસ છે એટલે 21, પહેલાં સન્ડે છે અથવા તો કોઈ ફેસ્ટિવલ છે તેને 21 દિરામ થઈ જતા હોય છે. તો ચલો આપણે હવે ઓકે, મેં એટલા માટે પૂછવાનો હતો કે ભાઈ રોટલી ને પૂરી નથી દેખાતી, એ ગરમા ગરમ તો પૂરા ટેબલ ઉપર, એટલે પેલું ઠંડુ ખાવડાવા વાળું નહીં. છોલે ચણા છે, જે ઊંધિયું લઈ લીધું છે, પુલાવ લીધો, પૂરી, રોટલી ગરમા ગરમ આવી ગઈ છે. અહીંયા કેરીનો રસ ઉનાળામાં પણ દુબઈની અંદર કેરીનો રસ મળી જાય મોટા ભાઈને.
દુબઈમાં સાહેબ કાચી કેરી માંગો, પાકી કેરી માંગો, શું નથી મળતું. આ કન્ટ્રી પાસે બધું જ છે યાર. સાચી વાત, માંગો એ મળે, માંગો એ મળે. તો આપણી પાસે ગુજરાતી થાળી આવી ગઈ છે અને ચલો હવે ફટાફટ આવી રીતે મસ્ત મજાનું અમે જમી લઈએ. તો આપણી પાસે મસ્ત ડીશ છે. સૌથી પહેલાં તો મને છે ને આયરું, ઉનાળામાં તો કેટલો ટાઈમ થઈ ગયો કે કેરી રસ છે, તો હવે અહીંયા દુબઈની અંદર કેરી રસ કેવો છે એ ટ્રાય કરીએ. કાકા આપણે એનું ફ્રોઝન આપણે આવે છે એનું જ કેરી રસ કે પછી આપણે ફ્રેશ કેરી રસ? અરે વાહ, આપણે જેમ ઇન્ડિયામાં કેરી રસ ખાતા એવો જ સ્વાદ છે ભાઈ. અને ખાસ ઊંધિયું, આપણે ઉત્તરાયણના ટાઈમે તો શું કહેવાય, ધાબા ઉપર ચડે મસ્ત ઊંધિયું પાર્ટી કેવી કરતા હોય. એવું આ દુબઈમાં કરતા શરૂઆત થઈ હતી, પણ 75 થી શરૂઆત થઈ ગઈ હતી આ બધી કન્સ્ટ્રક્શન કામ ને આ ને, અને બાકી તો બધું ડેઝર્ટ હતું, રમણ રેતી રેતી ચારે બાજુ. આપણું આ શોપ પહેલા તો એટલી ખાલી એમ નોર્મલ જ હતી ના, આ અમે બનાવી તો આ સેમ જ બનાવી હતી ત્યારે, પણ આની પહેલા અમારે જૂની ભાવના હતી એ 76 બનાવી, આ 92 બનાવી. સમજા, એટલે અમારે એ રેસ્ટોરન્ટ 45 થયા છે. હા, અને આની પહેલા ભાઈને મેં વાત કરી ને તમને કે આની પહેલાં અમારા મોટા ભાઈ લગભગ 56 આવ્યા હતા, અને એ પછી અમે 60 શરૂઆતમાં તો લોજિંગ બોલ્ડિંગ, પછી અમે મનોરંજન રેસ્ટોરન્ટ મારા મોટા ભાઈ બનાવી હતી, અને એ ઘણા વર્ષો સુધી મારા મોટા ભાઈ, અમે 6 અમારું મોટું કુટુંબ થાય. તો તમને આ રેસ્ટોરન્ટ કેવી લાગી? મીના બજાર એક એવું હબ છે કે જો ગુજરાતી કરતા કોઈ પણ શોપિંગ કરવા આવે છે તો તેમને આ જગ્યા ઉપર ચોક્કસ એક વાર વિઝિટ કરવાનું હોય છે. 5 ટૂર હોય કે 6 ટૂર હોય, તમારા ટૂર ગાઈડ તમને એક દિવસ તો અહીંયા ચોક્કસ લઈ આવશે. તો બપોરના સમયે તમારે જમવાનું જોતું હોય અને સારું સારું ગુજરાતી, જેમ કે ગુજરાતી બહાર જાય ને એટલું ગુજરાતી જ વધારે શોધે, બરાબર, તો એ તમને ગુજરાતી જમવાનું અહીંયા તમને મળી જશે. શુક્ર શનિ રવિ એ તમને 21 એટલે એની અંદર મીઠાઈ આવી જાય અને કંઈક એક્સ્ટ્રા મેનુ હોય છે એ તમને મળશે, અને નોર્મલ જે દિવસ છે એની અંદર 17 અંદર મળતું હોય છે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. ગુજરાતી જમવાનું પણ આપણે વિદેશની ધરતીમાં પણ આપણે ઓરિજિનલ ઓથેન્ટિક સ્વાદ સાથે મળી જતું હોય છે. તમને કેવું લાગ્યું વિડીયો જરૂરથી કોમેન્ટ કરો. નવા વિડીયો સાથે તમને ફરીથી રૂબરૂ મળતા રહીશું. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ અને રાધે રાધે.